આઝાદીના અમૃત મહોત્સવ પર્વે સમગ્ર જૈન સમાજની જુદી જુદી સંસ્થાઓના નેજા હેઠળ આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ધર્મ રક્ષા, રાષ્ટ્ર રક્ષા અને સાંસ્કૃતિક રક્ષામાં સદાય અગ્રેસર રહેતા અને તન મન ધનને સમય આવે રાષ્ટ્ર માટે અર્પણ કરનાર જૈન શ્રાવક શ્રાવિકો દ્વારા આજરોજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। જ્યારે દિલ્હી સલ્તનતના અકબર બાદશાહ ચિત્તોડ ઉપર ચઢાઈ કરીને આવ્યો ત્યારે મહારાણા પ્રતાપને યુદ્ધમાં લડવા માટે ધન ખૂટી પડતા જૈન શ્રાવક ભામાશાહે પોતાનું સંપૂર્ણ ધન મહારાણા પ્રતાપને અર્પણ કર્યું હતું અને તે દ્વારા ભારતની અંદર હિન્દુ પ્રજાના ધર્મની સંસ્કૃતિની રક્ષા કરવાનું અદ્ભુત કાર્ય પરિપૂર્ણ થયું। એ જ દાનવીર ભામાશાહના આદર્શને જીવંત રાખતા ધર્મ રક્ષા, રાષ્ટ્ર રક્ષા અને સંસ્કૃતિ રક્ષાના કાર્યને જીવંત રાખવા સમગ્ર જૈન સમાજ દ્વારા તિરંગા યાત્રાના આયોજન દ્વારા લોકજાગૃતિનો અદ્ભુત માહોલ સર્જાયો હતો। મુખ્ય ઉદ્દેશ તો એ છે કે રાષ્ટ્રભક્તિ, ધર્મ રક્ષા અને સંસ્કૃતિ રક્ષા એ બધા પાયા છે અને જો આ બચશે તો જ પ્રજા બચશે અને એક રાષ્ટ્ર ચેતના જાગૃત થાય અને સર્વમાં એકતાનો, અખંડિતતાનો એક ભાવ વધે અને આ દ્વારા ધર્મ, સંસ્કૃતિ અને દેશની રક્ષા થાય એ એક મુખ્ય અમારો જૈન શાસનના જૈનોનો આખો આ ઉદ્દેશ છે। આજે આપ જાણો છો કે 75 વર્ષ આઝાદીનું અમૃત વર્ષ આજે આપણે ઉજવી રહ્યા છીએ અને ભારતભરમાં અને દુનિયાભરમાં જે ભારતીયો છે તે ખૂબ જ આજે ઉત્સાહની લાગણી અનુભવે છે। એના જ અનુસંધાનમાં આજે અમારા સમગ્ર જૈન સમાજના યુવાનો, યુવતીઓ આપે જોયું જ કે કેટલી રેલીમાં કેટલા બધા ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે અને અમે ધર્મ, સંસ્કૃતિ અને દેશભક્તિ જાળવવા માટે અમારો આ નમ્ર પ્રયાસ છે।